નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 2 પોટલા ટપકે ટપનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણો પાઠ પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ. અગાઉ તમે એક અને એક કરતાં વધુને કઈ રીતે લખાય, કઈ રીતે વંચાય, કઈ રીતે બોલાય તે શીખી ગયા છો. આજે આપણે ફરીથી તેનો અભ્યાસ કરીશું. આપણે જોયું કે એક હોય કે એક કરતાં વધુ હોય તેને અલગ રીતે બોલાય છે, પરંતુ અમુક વાર એવું થાય છે કે એક અથવા એક કરતાં વધુ બંનેમાં તેમના તેમ જ શબ્દો રખાય છે. જેમ કે ઝાડ છે તો એક હશે તો પણ ઝાડ બોલાશે, અને એક કરતાં વધારે હશે તો પણ ઝાડ જ બોલાશે, માત્ર તેની આગળ થોડા શબ્દો ઉમેરાય છે. જેમ કે ઘણા બધા ઝાડ, અથવા તો બે ઝાડ, અથવા તો 15 ઝાડ, પણ બોલાય છે તો એને ઝાડ જ. તો આપણે ઘણા બધા ઉદાહરણ જોયેલા, આજે બધા ફરીથી એકવાર યાદ કરી લઈએ. જેમાં સૌથી પહેલા આપણે જે પ્રશ્ન જોયો તેમાં થોડા વાક્યો આપેલા હતા. તે વાક્યમાં જો એક વસ્તુની અથવા એક પક્ષી પ્રાણીની વાત કરી હોય તો આગળ એક લખવાનું હતું, અને વધારેની વાત હોય તો વધુ લખવાનું હતું. જેમાં સૌથી પહેલું વાક્ય હતું, મેં તળાવમાં 4 બતક જોયા. અહીં કેટલા બતક છે? 4 બતક, એનો અર્થ એક કરતા વધારે, તો શું આવશે? વધુ. બીજું વાક્ય હતું, વાંદરાને કેળા ભાવે છે. હવે એક કેળું હોય તો આપણે કેળું એવી રીતે બોલીએ છીએ, પરંતુ અહીં વાક્યમાં આપેલું છે કેળા, એનો અર્થ શું થયો? ઘણા બધા કેળા હશે, તેથી શું આવશે? વધુ. ત્યાર પછીનું વાક્ય હતું, પાણીમાં બતક તરતું હતું. જો ઘણા બધા બતક હોત તો ત્યાં શું હોત? બતક તરતા હતા, બરાબર. પણ અહીં તો શું છે? બતક તરતું હતું, તેથી શું આવશે? એક. ત્યાર પછીનું વાક્ય હતું, ઝાડ પર વાંદરો બેઠો છે. અહીં એક વાંદરાની વાત થાય છે, એટલા માટે બેઠો છે એવી રીતે લખેલું છે. જો એક કરતા વધારે હોત તો શું હોત? બેઠા છે, તેથી અહીં જવાબમાં શું આવશે? એ. ત્યાર પછીનું વાક્ય છે, ગામમાં ઘણા ઢોર છે. આ વાક્ય કેવું છે? અહીં ઘણા બધા હોય તો ઢોરો એવી રીતે બોલત, એવી રીતે ના બોલાય. અહીં આગળ લખેલું છે ઘણા, તો પણ એનો અર્થ શું થયો? એક કરતા વધારે છે, તેથી આમાં શું જવાબ આવશે? વધુ. ત્યાર પછી ચિત્રો આપેલા હતા અને તેને આપણે જોઈને તેમાં સાચો જવાબ લખવાનો હતો, જેમાં એક બાજુ એક એક ચિત્રો આપેલા હતા, જ્યારે બીજી બાજુ ઘણા બધા ચિત્રો આપેલા હતા. તો ચાલો ફરીથી તે યાદ કરી લઈએ. તો સૌથી પહેલા ચિત્રમાં શું હતું? એક બાજુ એક કાગડો હતો અને બીજી બાજુ 4 કાગડા હતા. તો એક હોય તો આપણે શું બોલીશું? કાગડો. જ્યારે એક કરતા વધારે હોય ત્યારે શું બોલીશું? કાગડા, બરાબર ને? ત્યાર પછીનું બીજું ચિત્ર હતું, જેમાં એક બાજુ માત્ર એક ઈંડું હતું, જ્યારે બીજી બાજુ 3 ઈંડા હતા. તો માત્ર એક હોય તો કઈ રીતે બોલાશે? ઈંડું. અને એક કરતા વધારે એટલે કે 3 હતા, તો ત્યાં શું બોલાશે? ઈંડા. ત્યાર પછીના ચિત્રમાં એક છોકરીના હાથમાં માત્ર એક ભમરડો હતો અને સામેની બાજુ દુકાનમાં ઘણા બધા ભમરડા હતા. તો માત્ર એક હોય તો શું બોલાશે? ભમરડો. અને ઘણા બધા હોય તો શું બોલાશે? ભમરડા. ત્યાર પછીના ચિત્રમાં ફુગ્ગાઓ આપેલા છે, જેમાં એક બાજુ એક ફુગ્ગો દેખાય છે અને બીજી બાજુ 2 ફુગ્ગા દેખાય છે. તો માત્ર એક છે, ત્યાં શું લખાશે? ફુગ્ગો. અને જ્યાં એક કરતા વધારે છે ત્યાં શું લખાશે? ફુગ્ગા. ત્યાર પછી 2 વાક્યો આપેલા છે, જેમાંથી એક વાક્ય સાચું છે અને એક વાક્ય ખોટું છે. સાચા વાક્યની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે જોવાશે. જેમાં સૌથી પહેલા આપણને આપેલું છે કે અહીં 2 માટલું છે અને અહીં 2 માટલા છે. હવે કહો જોઈએ કયું વાક્ય સાચું છે.
જો એક કરતા વધારે એટલે કે બે છે તો એક કરતા વધારે છે તો તેને માટલું બોલાશે કે પછી માટલા બોલાશે શું બોલાશે માટલા તેથી જે માટલું વાળું વાક્ય છે તે શું થશે ખોટું અને બીજું વાક્ય છે અહીં બે માટલા છે તે વાક્ય સામે ખરાની નિશાની આવશે ત્યાર પછીનું વાક્ય આપણને આપેલું છે ચકલીનું જેમાં છે ત્યાં ત્રણ ચકલી છે અને ત્યાં ત્રણ ચકલીઓ છે તો ત્રણ એટલે એક કરતા વધુ થશે તો એક કરતા વધુ હોય તો તેને માત્ર ચકલી બોલાશે કે પછી ચકલી ઓ બોલાશે શું બોલાશે ચકલીઓ તો જે ચકલી વાળું વાક્ય છે તે શું થશે ખોટું થશે અને સાચું વાક્ય થશે ત્યાં ત્રણ ચકલીઓ છે ત્યાર પછીના જે વાક્યો છે તે વાંદરા વિશે છે તેમાં આપેલું છે કે ચાર વાંદરાઓ છે અને બીજા વાક્યમાં છે ચાર વાંદરું છે હવે વાંદરું એક હોય તો જ બોલાશે અહીં કેટલા છે ચાર તેથી ચાર વાંદરાઓ છે તે વાક્ય થઈ જશે સાચું ત્યાર પછીનું વાક્ય છે મારા પપ્પાએ મને ગમતું પુસ્તક ભેટમાં આપ્યું અને બીજું વાક્ય છે મારા પપ્પાએ મને ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું હવે વિચારો જોઈએ એક પુસ્તક હોય તો તેને પુસ્તક બોલીશું ઘણા બધા પુસ્તકો હશે તો આપણે પુસ્તકો બોલીશું અહીં ગમતું પુસ્તક એવી રીતે લખેલું છે જ્યારે બીજામાં ગમતું પુસ્તકો લખેલું છે તો કયું વાક્ય સાચું થશે ગમતું પુસ્તક ત્યાર પછીના વાક્યમાં છે મેં તળાવમાં બતક જોયા અને મેં તળાવમાં બતક જોયું હવે વાક્ય સાંભળીને જ તમને ખબર પડી જાય કે પહેલું વાક્ય પણ સાચું થશે અને બીજું વાક્ય પણ સાચું થશે તો યાદ આવી ગયું ને બાળકો એક હોય ત્યારે કેવી રીતે લખાય અને એક કરતા વધારે હોય ત્યારે કેવી રીતે લખાય ચાલો આપણે એકવાર યાદ કરી લઈએ કે અત્યાર સુધી આપણે પાઠમાં શું જોઈ ગયા સૌથી પહેલા તમે સરસ મજાનું ગીતડું ગાયું હતું ત્યાર પછી વાદળાની ગમ્મત નામની વાર્તા જોઈ હતી તે સરસ મજાની વાર્તાને લગતા થોડા સવાલ જવાબ જોયેલા હતા રીડિંગ ક્રિકેટની રીતે વાંચન કરતા શીખ્યા છો ત્યાર પછી સરસ મજાની કવિતા ભણી ગયા અને આજે આપણે એક અને એક કરતા વધારેનો અભ્યાસ કર્યો તો આજે આપણે આટલું જ પુનરાવર્તન કરીએ છીએ આવતા વિડીયોમાં આપણે હજી થોડા સવાલ જવાબ જોઈશું અને થોડું વાંચન કરીશું ત્યાં સુધી આવજો